વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 10મો પ્રશ્ન લખ્યો છે, ઇથિલના પોલિમરાઇઝેશન માટેની મુખમૂલક ક્રિયાવિધિ લખો. તો દોસ્તો, આપણે પોલિથીન જે બનાવીએ છીએ એના મુખ્ય મોનોમર કોણ છે દોસ્તો? ઇથિન છે. અને તેની મુક્તમૂલક પોલિમરાઇઝેશન પ્રક્રિયા કઈ છે તેના વિશે લખવાનું કીધું છે. તો સૌ પ્રથમ દોસ્તો, આપણે કેટલાક પ્રારંભિક ઉદ્દીપકો જેવા કે બેન્ઝાઇન પેરોક્સાઇડ છે, અથવા ઉત્તેજક મિથાઇલ પેરોક્સાઇડ છે, અથવા એસિટાઇલ પેરોક્સાઇડ છે, એની હાજરીમાં પ્રક્રિયા કરીને મુક્તમૂલક બનાવવામાં આવે છે. તો પહેલો તબક્કો જે છે દોસ્તો, તેની અંદર શું કરવામાં આવે છે? તો એને શૃંખલા પ્રારંભિક તબક્કો કહેવામાં આવે છે. આ તબક્કાની અંદર બેન્ઝાઇલ પેરોક્સાઇડ અથવા એસિટાઇલ પેરોક્સાઇડ અથવા તૃતીય મિથાઇલ પેરોક્સાઇડમાંથી કોઈ પણ એક પેરોક્સાઇડ લેવામાં આવે છે અને પેરોક્સાઇડમાંથી મુક્તમૂલક બનાવી અને એ મુક્તમૂલકની પ્રક્રિયા ઇથિનના એક મોનોમર સાથે કરવામાં આવે છે. બરાબર. તો એ તમે જોઈ શકો આ પ્રક્રિયામાં પેરોક્સાઇડમાંથી બનેલા ફિનાઇલ મુક્તમૂલક સાથે ઇથિનના દ્વિબંધ સાથે યોગ્ય પ્રક્રિયા થાય છે. તો જો પહેલા દોસ્તો બેન્ઝાઇન પેરોક્સાઇડ છે, C6H5CO2 O, O, C double bond, O, C6H5. એવો અહીંયાથી CO2 નીકળી જશે. આ CO2 અને આ ડોટ શિફ્ટ થઈ જશે કોના ઉપર? ફિનાઇલ પર. અને આ ફિનાઇલ જે છે એ ઇથિનના એકમ સાથે પ્રક્રિયા કરશે, એટલે આ બે જોઈન્ટ થશે અને આ મુક્તમૂલક નો ડોટ જે છે તે આ કાર્બન પર શિફ્ટ થશે. તો આને કહેવામાં આવે છે શૃંખલા પ્રારંભક તબક્કો. હવે સંચરણ એ બીજો તબક્કો છે. આ તબક્કામાં શું થાય દોસ્તો? તો આ જે મુક્તમૂલક બની ગયું અહીંયા, એ હવે વધારાના ઇથિન સાથે પ્રક્રિયા કરીને મુક્તમૂલકની લાંબી શૃંખલા બનાવશે. બરાબર. તો શું થયું? આ જે ડોટ છે, આ ડોટ ટપકું, એને કહેવામાં આવે છે મુક્તમૂલક. હવે આ ઇથિન આ કાર્બન અહીંયા જોડાય તો ડોટ આ કાર્બન પર જશે, આ અહીંયા જોડાય તો ડોટ જશે અહીંયા. એ રીતે તમે ઘણા બધા ઇથિન અણુઓ તો શું થાય, આ આમ જોડાતો જાય અને ડોટ અહીંયા શિફ્ટ થતો જાય, એટલે આપણને મળી ગયું C6H5 CH2CH2 જે છેલ્લો કાર્બન હશે તેના પર શું હશે દોસ્તો? એક ડોટ ટપકું રહેલું હશે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આ તબક્કામાં મુક્તમૂલક ઇથિનના બીજા અણુઓ સાથે પ્રક્રિયા કરે છે અને છેલ્લે આપણે સમાપન તબક્કો જે તબક્કા નંબર 3 છે આ પ્રક્રિયામાં શું છે? તો આ રીતે જે મુક્તમૂલક બન્યા તેવી શૃંખલાઓ એકબીજા સાથે જોડાય. આ પહેલી શૃંખલા અને આ બીજી શૃંખલા, આ બંને ડોટ શું થશે? પાછા અહીંયા ભેગા થઈ ગયા. તો જો C6H5CH2CH2N CH2CH2 આ ડોટ અહીંયા ભેગો થશે એટલે આ બધું સંસર્જક બંધ થઈ ગયો. CH2CH2 પછી આટલો ભાગ રહી ગયો CH2CH2N C6H5. આ રીતે દોસ્તો આપણે પોલિથીન બનાવી શકીએ છીએ. આ પ્રશ્ન ખાસ તમને 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે. થેન્ક યુ વેરી મચ. આ રીતે લખવાનું છે.